हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, आपणे आजे इंडियन स्टार्टर एटले के इंडियन बार्बेक्यू बनावा जई रह्या छीए। तो सौथी पहेला आपणे इन्ग्रीडियंट्समां दही लेवानुं छे। दहीमांथी पाणी निकळे ए रीते आपणे एक वासणमां कपड़ुं बांधी चार वाटकी जेटलुं दही एमां मूकी अने लगभग अर्धो कलाक माटे आपणे मूकी राखवानुं छे। एटले दहीनुं जे एक्स्ट्रा वॉटर होय ए बधुं ज तपેલીમાં ભેગું થઈ જાય। હવે અડધો કલાક થઈ ગયો છે તો એક કિચન નેપકિન લેવાનું છે અને એને દહી ઉપર મૂકશો એટલે જે એક્સ્ટ્રા પાણી રહ્યું હશે એ પણ નીકળી જશે। આ રીતે પેપર નેપકિનથી આપણે એને લઈ લેવાનું છે। પનીરના ક્યુબ્સ કરવાના છે। તમને રેક્ટેંગલ કે સ્ક્વેર ન કરવા હોય તો તમે રાઉન્ડ પણ કરી શકો। બીજા વેજીટેબલ્સમાં આપણે કેપ્સિકમ અને ઓનિયન લેવાની છે, એને પણ સીડ્સ કાઢી નાખવાના છે। ટામેટું લેવાનું છે, એમાંથી પણ સીડ્સ કાઢી લેવાના છે। આપણે મકાઈ લીધી છે ને મકાઈને આવું રાઉન્ડમાં કટ કરી અને માઇક્રોવેવમાં ઢાંકીને 2 મિનિટ માટે રાખ્યું છે। બીજા ઇન્ગ્રીડિયન્ટ્સમાં તેલ, આદુની પેસ્ટ, મરચું, મીઠું, તંદૂરી ટીકા મસાલા અને ચણાનો લોટ લીધા છે। તો સૌથી પહેલાં આપણે દહીંની અંદર આદુની પેસ્ટ એડ કરવાની છે। આપણે મેરિનેટ કરવાનું છે એટલે આદુ બહુ જ સરસ લાગે છે આમાં। થોડું મીઠું એડ કરીશું, જેટલું તીખું જોઈતું હોય એ પ્રમાણે તમે મરચું એડ કરી શકો। તંદૂરી મસાલા આપણે એડ કરવાના છે અને એની સાથે બાઇન્ડિંગ રહે એ માટે આપણે ચણાનો લોટ એડ કરવાનો છે અને 2 ચમચી જેટલું આપણે એમાં તેલ એડ કરવાનું છે। આ બધું જ આપણે બીટરની મદદથી મિક્સ કરી લેવાનું છે, એટલે ચણાનો લોટ દહીંમાં બરાબર મિક્સ થઈ જાય અને સાથે મસાલો પણ મિક્સ થઈ જાય। હવે એમાં સૌથી પહેલાં આપણે ટામેટા, ડુંગળી અને કેપ્સિકમ એડ કરવાના છે અને બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે। જો તમને મીઠું ઓછું લાગે તો તમે આમાં એડ કરી શકો છો। હવે બધું જ મસાલો મિક્સ થઈ ગયો છે એટલે આપણે પનીરને એમાં ઉપર નીચે બધી જ રીતે બેટર મિક્સ થઈ જાય એ રીતે આપણે લગાવી દેવાનું છે અને પનીર બધું થઈ જાય ત્યારબાદ આપણે મકાઈને કરવાના છે। મકાઈ આપણે બાફવાની નથી પણ માઇક્રોવેવ હોય તો માઇક્રોવેવમાં આપણે 2 મિનિટ માટે એને મૂકી દઈશું એટલે થોડી શેકાઈ જશે। હવે આજે આપણે મેરિનેટ કરીએ છીએ, એ મેરિનેટમાં તમારે જો પાઇનેપલ એડ કરવું હોય તો એ પણ તમે કરી શકો, એ પણ બહુ જ સરસ લાગે છે। હવે આજે આપણે તૈયાર કર્યું છે એને ઢાંકી અને ફ્રીજમાં 3-4 કલાક માટે મૂકી દેવાનું છે। આ આપણી પાસે હાઈટેક કંપનીનું બાર્બેક્યુ મશીન છે, એ બહુ જ સરસ છે અને મૂવેબલ છે તો તમે કોઈ પણ જગ્યાએ મૂવ કરી શકો છો। આ બાર્બેક્યુ મશીન એમેઝોન પર મળે છે અને 3-3.5 હજારનું આવે છે। અમને આ બાર્બેક્યુ અમારા છોકરાઓએ ગિફ્ટ કરેલું છે। હવે આ જે કોલસા છે, કોલસાને આપણે થોડીક વાર માટે ગેસ ઉપર સળગાવી લઈશું અને પછી એને બાર્બેક્યુ મશીનમાં મૂકીશું તો બીજા કોલસા સરખી રીતે ફટાફટ સળગવા લાગશે। આ બાર્બેક્યુ સાથે એના રોડ આવે છે, એ રોડ ઉપર આપણે ઓઇલ લગાવી દીધું છે અને ત્યારબાદ આપણે જે પ્રમાણે વેજીટેબલ્સને ગોઠવવા હોય તે રીતે લઈને રોડમાં ભરવી દેવાના છે। બધા જ રોડ તમે આ રીતે ભરવીને મૂકી રાખો તો તમારા બાર્બેક્યુ ફટાફટ થઈ જશે। બાર્બેક્યુ તમે ઓવન અને ગેસ ઉપર તવામાં મૂકીને પણ કરી શકો છો, પણ જો તમને બાર્બેક્યુ ખાવાનો શોખ હોય
તો તમે એમેઝોન ઉપરથી મંગાવી શકો છો. સાથે કોલસાની બે બેગ પણ આવે છે અને બીજા તમે માર્કેટમાંથી પણ લઈ શકો છો. હવે જે કોલસા આપણે ગેસ ઉપર ગરમ કર્યા તે બાર્બેક્યુ મશીનની અંદર એડ કરી દેવાના છે, એટલે બીજા કોલસા ફટાફટ સળગી જશે. હવે આને તમે બાલ્કનીમાં લઈ જાઓ અને જે રોડમાં તમે વેજીટેબલ્સને ગોઠવ્યા હતા તેને મશીનની ઉપર ગ્રીપ આપી હોય છે એ ગ્રીપની અંદર આવી રીતે રોડને ભરવી દો. જો જરૂર લાગે તો તમે પૂઠાની મદદથી થોડો પવન નાખો તો કોલસા એકદમ સરસ બધા સળગી જશે. તમે જોઈ શકો છો કે કેટલું સરસ શેકાઈ રહ્યું છે. આ એકદમ ઇઝી છે, તો હું તમને દરેકને ઇન્સિસ્ટ કરીશ કે એમેઝોન ઉપરથી તમે આ મંગાવી શકો છો. ઇલેક્ટ્રિક મળે છે પણ ઇલેક્ટ્રિક કરતાં આની ફ્રેગરન્સ અને ખાવામાં બહુ જ મજા આવે છે. તો આપણું હવે બાર્બેક્યુ રેડી છે સર્વ કરવા માટે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી અને મારો આઈડિયા કેવો લાગ્યો તે જરૂર જણાવજો અને મારી ચેનલને લાઇક કરી સબસ્ક્રાઇબ જરૂર કરજો.